ભર્યા બાદ નારણ રાઠવા નિવેદન આપી રહ્યા છે તે સાંભળે શું કહી રહ્યા છે કોઈ પ્રશ્ન નતો કોઈ પ્રશ્ન નતો ના ના કોઈ કોઈ ઉમેદવાર નતો પાંચ થોડા થોડા અમારા ચાલ જવા દો મોડો થઈ અમે તો નારણ રાઠવા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા સાથે તેમણે મીડિયા સાથે વાતચીત કરવાની પણ ક્યાંક ટાળી છે અને જણાવ્યું હતું કે ફોર્મ ભર્યા બાદ તેઓ મીડિયા સાથે વાતચીત કરશે તો નારણ રાઠવા જ્યારે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા તો મીડિયાના સવાલોના જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું અને સાથે જ ફોર્મ ભરવા માટે અંદર ગયા હતા ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે ફોર્મ ભર્યા બાદ જ તેઓ કોઈપણ પ્રતિક્રિયા આપશે મીડિયા સાથે વાત કરશે અને મીડિયાના જે સવાલ છે તેના જવાબ પણ તેઓ ત્યારબાદ જ આપશે પણ ભરતસિંહ સોલંકી શક્તિસિંહ ગોહિલ સહિતના નેતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ ત્યાં હાલ ઉપસ્થિત છે અર્જુન મોઢવાડિયા પણ ત્યાં હાલ ઉપસ્થિત છે આપને જણાવી દઈએ કે નારણ રાઠવા જ્યારે ફોર્મ ભરવા પહોંચ્યા છે પહેલા એવી અટકળો હતી કે ક્યાંક આંતરિક વિખવાદ તો નથી પણ હવે તે દરેક તમામ અટકળોનો અંત આવ્યો છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નારણ રાઠવા હાલ ફોર્મ ભરી રહ્યા છે આપને વીજીવી દ્રશ્યો દેખાવી રહ્યું છે કે નારણ રાઠવા ફોર્મ ભરવા પહોંચ્યા છે અને હાલ તેઓ ફોર્મ ભરી રહ્યા છે જ્યારે ગઈકાલે હાઈકમાન્ડની બેઠક થઈ હતી તેમાં ઘણા બધા નામોની ચર્ચા કરવામાં આવી હતી જ્યારે રાજ્યસભાની ઉમેદવારીના ફોર્મ માટે પણ આખરે અમીબેન યાજ્ઞિક અને સાથે જ નારણ રાઠવાના નામ પર મોહર વાગી હતી જો કે અમીબેન યાજ્ઞિક ફોર્મ ભરી ચૂક્યા છે અને અત્યારે હાલ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે નારણ રાઠવા છે જે પોતાનું ફોર્મ ભરી રહ્યા છે અને ઉમેદવારી નોંધાવી રહ્યા છે એમની બાજુમાં પરેશ ધાનાણીને સાથે જ ભરતસિંહ સોલંકી હાલ ઉપસ્થિત છે અને તેઓ ફોર્મ ભરી રહ્યા છે અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ ત્યાં હાલ ઉપસ્થિત છે નારણ રાઠવાએ આખરી રાજ્યસભાનું ફોર્મ ભર્યું છે જે અટકળો અત્યાર સુધી ચાલીને આવતી હતી કે રાજીવ શુક્લા ફોર્મ ભરશે ક્યાંક તેમનું નામ કમી કરવામાં આવ્યું છે તે દરેક અટકળનો અત્યારે હાલ અંત આવી ચૂક્યો છે નારણ રાઠવાએ આખરી રાજ્યસભાની ઉમેદવારીનું ફોર્મ ભરી ચૂક્યું છે તેમના તમામ જે ડોક્યુમેન્ટ્સ છે તે સબમિટ કર્યા છે પણ જ્યારે ફોર્મ ભર્યા પહેલાની વાત કરીએ તો નારણ રાઠવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે કોઈ ટેકનિકલ ખામી નથી ડોક્યુમેન્ટ્સમાં કોઈ જ ભૂલ નથી પણ વાત અટકી હતી નો ડ્યુ સર્ટિફિકેટ ઉપર જે નો ડ્યુ સર્ટિફિકેટ છે તે દિલ્હીથી તેમના સુધી પહોંચી ચૂક્યું છે અને તે પહોંચી ચૂક્યા બાદ સર્ટિફિકેટ અત્યારે હાલ તેઓ ફોર્મ ભરી રહ્યા છે કોંગ્રેસના જે તમામ નેતાઓ છે પરેશ ધાનાણી અર્જુન મોઢવાડિયા ભરતસિંહ સોલંકી સહિતના શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ત્યાં હાલ ઉપસ્થિત છે અને તેમની હાજરીમાં તેઓ રાજ્યસભાની ઉમેદવારી માટે ફોર્મ ભરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓની હાજરીમાં નારણ રાઠવાએ ફોર્મ ભર્યું છે આપને જણાવી દઈએ કે આખરે દરેક અટકળોનો અંત આવી ચૂક્યો છે અને ઘણા બધા વિવાદો બાદ ઘણા બધા જે વાતો વાતી થઈ હતી તે વાતો બાદ આખરે નારણ રાઠવાએ ઉમેદવારીનું ફોર્મ ભરી નાખ્યું છે જો કે ફોર્મ ભરતી જતી વખતે જ તેમણે મીડિયા સાથેની વાતચીત કરવાનું ટાળ્યું હતું અને તેમણે પહેલા તેવું કહ્યું હતું કે સૌથી પહેલા ફોર્મ ભરવામાં આવશે ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરવામાં આવશે પણ તોય મીડિયાએ પોતાના સવાલ ચાલુ રાખ્યા હતા અને જો કે તેમણે જણાવ્યું હતું કે પહેલા તેઓ ફોર્મ ભરશે અને કોઈ જ અંદર વિવાદ નથી કોંગ્રેસમાં ઘણા બધા જે સવાલો મીડિયા દ્વારા પૂછાયા હતા તેના જવાબ આપવાના તેમણે ટાળ્યા હતા અને તમામ ડોક્યુમેન્ટ્સ આખરે તેમણે સબમિટ કરીને હવે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે અને ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથે તેઓ વાતચીત કરશે મીડિયાના જે સવાલો છે તેના જવાબ આપશે અને જે પણ અટકળો વહેતી થઈ હતી તે તમામ પૂર્ણ કરી નાખી છે અને તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવામાં આવ્યા છે અર્જુન મોઢવાડિયા પરેશ ધાનાણી ભરતસિંહ સોલંકી સાથે જ શક્તિસિંહ ગોહિલ સહિતના વિરોધ પક્ષના નેતાઓ હાલ ત્યાં ઉપસ્થિત છે અને તે તમામની હાજરીમાં નારણ રાઠવાએ પોતાનું રાજ્યસભાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું જો કે ગઈકાલે બેઠક થઈ હતી તે બેઠકમાં ઘણા બધા નામોની ચર્ચા કરવામાં આવી હતી અને આખરે અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાના નામ પર મોહર વાગી હતી કલશ તોડવામાં આવ્યું હતું અને હવે જ્યારે તેમના નામની જાહેરાત થઈ ગઈ હતી ત્યારબાદ અટકળો વહેતી થઈ હતી કે
કદાચ તે ફોર્મ નહીં ભરી શકે અને તેમની જગ્યાએ રાજીવ શુક્લનું નામ વહેતું થયું હતું અને ત્યારબાદ તેમના નિવેદન પણ સામે આવી રહ્યા હતા. નારણ રાઠવાએ જણાવ્યું કે રાજીવ શુક્લ નામનું કોઈ જ વ્યક્તિ ફોર્મ ભરવાનું નથી અને તેઓ જ પોતે ઉમેદવારી નોંધાવશે. પણ વીટીવી પાસે પાકી માહિતી હતી કે નારણ રાઠવા જ આખરે ફોર્મ ભરશે અને તેમણે ફોર્મ ભર્યું છે. અત્યારે હાલ તેમના ફોર્મની વિધિ હાલ ચાલી રહી છે. તેમની સાથે વિરોધ પક્ષના નેતાઓ પણ ઉપસ્થિત છે અને તમામ કોંગ્રેસના નેતાઓને સામે તેઓ ફોર્મ ભરી રહ્યા છે અને મીડિયા સાથે તેઓ વાતચીત કરશે. આ ફોર્મ ભર્યા બાદ તેઓ મીડિયાના સવાલના જવાબ આપશે. કોંગ્રેસમાંથી અમેબેન યાજ્ઞિક અને નારણ રાઠવા ફોર્મ ભરવા પહોંચી ચૂક્યા છે. જો કે પહેલા જ્યારે અમેબેન યાજ્ઞિકે ફોર્મ ભર્યું હતું ત્યારબાદ બી અટકળો વહેતી થઈ હતી કે શા માટે અમેબેન યાજ્ઞિક પહેલા અને નારણ રાઠવા અત્યારે હાલ ઉપસ્થિત છે પણ ફોર્મ ભરી